हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्वाण। हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्वाण। लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण। लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण। यही हमारा है अभियान। નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગુરુદેવની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતનિયાના સ્વમુખેથી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું. લોક સેવકો દોષારોપણથી દૂર રહે, સમાજ સેવાના ક્ષેત્રમાં જે ત્યાગી તથા તપસ્વી મહાનુભાવોએ પોતાનું જીવન સમર્પી દીધું છે, તેઓ પણ એકબીજાના ટાટિયા ખેંચવાની, ફરિયાદો કરવાની તથા દોષારોપણ કરવાની કરચલા જેવી વૃત્તિને છોડી શકતા નથી. જ્યારે એક જ ગુરુ, એક જ મિશન તથા એક જ લક્ષ્ય માટે જીવન જીવતા હોય છે, ત્યારે આ ઈર્ષા વૃત્તિનું કારણ શું છે? એક દિવસ અખંડ જ્યોતિના મેં 1977નો અંક વાંચતા હતો, ત્યારે પેજ નંબર 54-55 ઉપર ગુરુદેવના નીચે પ્રમાણેના વિચારો વાંચવા મળ્યા. એનાથી મને હિંમત તથા માર્ગદર્શન પ્રાપ્ત થયા. બધા લોક સેવકો માટે આ ચિંતન વાંચવા તથા મનન કરવા યોગ્ય છે. જે લોકો એકબીજાની ફરિયાદો કરે છે, એકબીજા પર દોષારોપણ કરે છે, એમના વિશે એ કહેવું પડશે કે તેઓ અસુરતાની માયાજાળમાં ફસાઈ ગયા છે કે નહીં, તો તેમણે આગામી 3 પગલામાં જ વિજય મળવાનો છે. તેઓ આવી બાબત શા માટે અટવાયા? આપણું અંતર શ્રદ્ધા તથા સમર્પણથી ભરપૂર છે, જેની કસોટી એક જ છે કે આપણે આપણી સંઘબદ્ધતાને વધારે મજબૂત કરીએ, આ સોળી શક્તિઓની માયાજાળથી દૂર રહીએ, પરસ્પર દોષારોપણ કરવાને બદલે એકબીજા પ્રત્યે ભાઈચારો ભાવના રાખી સહકાર આપવો જોઈએ, અહંકાર છોડી દેવો જોઈએ, મહત્વાકાંક્ષાના બદલે સમર્પણની ભાવના રાખવી જોઈએ, સ્વાર્થપણતાના બદલે સેવા ભાવના હોવી જોઈએ. અસુરતાના કોઈ પણ કુચક્ર તથા છળ સામે કદાપી ઝૂકવું ન જોઈએ અને બીજાઓને પણ એવું ન કરવા દેવું જોઈએ. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ